બે બાળક જ મળે છે. અમેરિકામાં દર હજારે છ બાળક મળે છે. શ્રીલંકામાં દર હજારે નવ બાળક મળે છે. ચીનમાં દર હજારે દસ બાળક મળે છે અને ભારતમાં દર હજારે ઓગણચાલીસ બાળકો મળે છે. એનું પ્રમાણ ઘટ્યું છે પહેલા કરતા, બરાબર. પહેલા તો આ પ્રમાણ 46.1 હતું, ઓગણચાલીસ ની જગ્યાએ શું થયું છે, ઘટ્યું છે, રિડ્યુસ થયું છે. તો ફરીથી નોર્વેમાં અપેક્ષિત આયુષ્ય કેટલું, 81 વર્ષ. અમેરિકામાં 79 વર્ષ. શ્રીલંકામાં 74.9, ત્યાર પછી ચીનમાં 75.8 અને ભારતમાં 68 વર્ષ. નોર્વેમાં સરેરાશ દર હજારે બે બાળક મળે છે, મૃત્યુ પામે છે. અમેરિકામાં 6, શ્રીલંકામાં 9, ચીનમાં 10 અને ભારતમાં 39. ભારતનું ખાસ યાદ રાખજો, બરાબર. નોર્વેનું પણ ખાસ યાદ રાખજો, એટલે સરખામણી કરવાની ખબર પડે, બરાબર. તો આ મુદ્દો પણ મેં તમને સરસ મજાની રીતે ચલાવ્યો. ફરીથી એક વખત જોઈ લઈએ, અપેક્ષિત આયુષ્ય એટલે શું. બાળકના જન્મ સમયે એ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે, બાળકના જન્મ સમયે એ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એની જે અપેક્ષા બાંધવામાં આવે એને અપેક્ષિત આયુષ્ય કહેવાય છે. બાળકના જન્મ સમયે એ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એની જે અપેક્ષા બાંધવામાં આવે એને અપેક્ષિત આયુષ્ય કહેવાય છે. એનો આધાર કે સ્વચ્છતા, આરોગ્યની સુવિધા, શિક્ષણનું પ્રમાણ, રસીકરણ, બરાબર, ત્યાર પછી પોષણક્ષમ આહાર, આ બધી બાબતો પર નિર્ભર છે. ત્યાર પછી આવે બાળ મૃત્યુ દર. દર હજારની વસ્તીએ જીવિત જન્મતા બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા જ, દર હજારની વસ્તીએ જીવિત જન્મતા બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય ભોગવતા પહેલા જ મૃત્યુ પામતા બાળકોના દરને બાળ મૃત્યુ દર કહેવાય છે. દર હજારની વસ્તીએ જીવિત જન્મતા બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય ભોગવતા પહેલા જ મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહેવાય છે. નોર્વેમાં અપેક્ષિત આયુષ્ય 81 વર્ષ, અમેરિકામાં 79 વર્ષ, શ્રીલંકામાં 74.9, ચીનમાં 75 વર્ષ, બરાબર 75.8, ભારતમાં 68 વર્ષ છે. આપણું સરેરાશ આયુષ્ય 68 વર્ષ છે. નોર્વેમાં દર હજારે બે બાળકો મૃત્યુ પામે છે. અમેરિકામાં 6, શ્રીલંકામાં 9, ચીનમાં 10 અને ભારતમાં દર હજારે 39 બાળકો મૃત્યુ પામે છે. એટલે નોર્વેની સરખામણીમાં બીજા વિકસિત દેશો કરતા આપણું અપેક્ષિત આયુષ્ય પણ ઓછું છે અને બાળ મૃત્યુ દર વધારે છે. તબીબી સગવડો. તબીબી સગવડોમાં કોનો સમાવેશ થાય, એટલે ડોક્ટરો, નર્સ અને કમ્પાઉન્ડર, આ લોકોનો સમાવેશ થાય છે. જે આરોગ્યની સેવા આપણને આપે એવા ડોક્ટરો, નર્સ અને કમ્પાઉન્ડરોનો સમાવેશ થાય છે. આપણે ત્યાં આ વસ્તીનું પ્રમાણ ઓછું છે. ડોક્ટરોનું પ્રમાણ, નર્સનું પ્રમાણ, કમ્પાઉન્ડરનું પ્રમાણ જે વસ્તીના પ્રમાણમાં હોવું જોઈએ એટલું પ્રમાણ આપણે ત્યાં નથી. જેના પરિણામે લોકો આપણે ત્યાં પૂરતી આરોગ્યની સુવિધા મળતી નથી. આરોગ્યની સુવિધા ઓછી મળે છે અને બીજી બાજુ પોષણક્ષમ આહાર પણ મળતો નથી, એટલે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે, બરાબર, અને વ્યક્તિ વધુ રોગોના ભોગ બને છે. બીજી બાજુ આરોગ્યની સુવિધા પણ પૂરતી નથી. આપણે ત્યાં દર 6000 વ્યક્તિએ એક ડોક્ટર છે, ત્યારે વિકસિત દેશોમાં 350 વ્યક્તિએ એક ડોક્ટર છે. મહામારી થાય ને, 6000 વસ્તીએ એક ડોક્ટર હોય અને વિકસિત દેશોમાં 350 ની વસ્તીએ એક ડોક્ટર છે. દર વર્ષે ભારતમાં 1.7 કરોડ લોકો ડાયરિયા, ક્ષય, મેલેરિયા, બરાબર, એના કારણે મૃત્યુ પામે છે. દર વર્ષે 1.7 કરોડ લોકો ડાયરિયા, ક્ષય, મેલેરિયા એ બધાને કારણે શું કરે છે, મૃત્યુ પામે છે. આખા વિશ્વની અંદર 2.3 કરોડ લોકોને એઇડ્સ છે. 2.3 કરોડ લોકો એઇડ્સના બીમાર છે, એઇડ્સ રોગ લાગુ પડેલો છે લોકોને, એઇડ્સ, બરાબર, જેમાંથી 90% લોકો તો વિકસતા જતા દેશમાં છે. કુલ વસ્તી જે છે 2.3%, એમાંથી 90% લોકો વિકસતા જતા દેશમાં છે જેને એઇડ્સ છે, બરાબર. તો ફરીથી તબીબી સગવડોમાં શું લખવાનું, તો કે તબીબી સગવડો કોણ પૂરી પાડે છે, તો કે તબીબી સગવડો પૂરી પાડતા લોકોમાં ડોક્ટર, નર્સ, કમ્પાઉન્ડર એનો સમાવેશ થાય છે.
કુલ વસ્તીમાં આ લોકોનું પ્રમાણ કેવું છે? ઓછું છે. બરાબર. તબીબી સેવા પૂરી પાડતા વ્યક્તિઓમાં ડોક્ટર, નર્સ, કમ્પાઉન્ડર નો સમાવેશ થાય છે. કુલ વસ્તીમાં આ લોકોનું, આ લોકોની વસ્તી કેવી છે? ઓછી છે. પછી લખવાનું, ભારત જેવા દેશમાં લોકોને પોષણક્ષમ આહાર મળતો નથી. પોષણક્ષમ આહાર નથી મળતો એટલે એની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. રોગ પ્રતિકારક શક્તિ ઘટે એટલે એને વિવિધ રોગો લાગુ પડે છે. ને બીજી બાજુ આરોગ્યની તબીબી સગવડો પૂરતા પ્રમાણમાં નથી, આરોગ્યની સુવિધા પૂરતા પ્રમાણમાં નથી એટલે અનેક લોકો મૃત્યુ પામે છે. બરાબર. તો લખવાનું કે ભારતમાં, યાદ રાખો, દર 6000 ની વસ્તીએ એક ડોક્ટર છે. ભારતમાં દર 6000 ની વસ્તીએ એક ડોક્ટર છે. અમેરિકામાં 350 ની વસ્તીએ એક ડોક્ટર છે. અમેરિકામાં 350 ની વસ્તીએ એક ડોક્ટર છે. 1.7 કરોડ લોકો, 1.7 કરોડ લોકો મેલેરિયા, ડાયરિયા, ક્ષય એટલે કે ટીબી, મેલેરિયા, ડાયરિયા, ટીબી જેવા રોગોના કારણે મૃત્યુ પામે છે. આખા વિશ્વમાં એઇડ્સના દર્દીઓનું પ્રમાણ 2.3 કરોડ લોકો છે. એઇડ્સના દર્દીઓનું પ્રમાણ કેટલું? 2.3 કરોડ લોકો છે. એમાંથી 90% લોકો તો વિકસતા જતા દેશમાં આવેલા છે. તો આ પણ ગરીબીનો નિર્દેશ કરે છે કે ભારત ગરીબ દેશ છે, કારણ કે આપણે ત્યાં ડોક્ટરો, નર્સોનું પ્રમાણ વિકસિત દેશો કરતા ઓછું છે. ત્યાં 6000 ની વસ્તીએ એક ડોક્ટર છે, આપણે ત્યાં 350 ની વસ્તીએ એક ડોક્ટર છે. હમણાં જેવું અત્યારે કોરોનાની તકલીફ છે, તો કોરોનાની તકલીફમાં વચ્ચે બેડની સુવિધા પૂરતી નહીં હતી. બરાબર. કારણ કે લોકોને, દર્દીઓને પૂરતી તપાસવા માટે લોકો નથી જઈ શકતા, ડોક્ટર જ નથી એટલા. બરાબર. બેડની સુવિધા પૂરતી નથી મળતી. બરાબર. કેમ? કારણ કે આપણે ત્યાં વસ્તી વધારે છે, વસ્તી વધારે છે અને એ વસ્તીમાં ડોક્ટરોનું પ્રમાણ ઓછું છે. બરાબર. તો કોણ કોને સાચવે એવી પરિસ્થિતિ ઉભી થાય છે. પીવાનું સ્વચ્છ પાણી આ પણ એક ગરીબીનો નિર્દેશ કરે છે. પીવાનું સ્વચ્છ પાણી, તો દેશની કુલ વસ્તીમાં ખાલી 63.3% લોકોને નળ દ્વારા પીવાનું સ્વચ્છ પાણી મળે છે. આપણા દેશમાં દેશની કુલ વસ્તીના 63.3% લોકોને નળ દ્વારા પીવાનું સ્વચ્છ પાણી મળે છે. દેશની કુલ વસ્તીમાં 63.3% લોકોને નળ દ્વારા પીવાનું સ્વચ્છ પાણી મળે છે. 8.67% લોકો એવા છે કે જેના નળમાં પાણી તો આવે છે પણ એ દૂષિત છે, પ્રદૂષિત છે, એટલે એને શુદ્ધ કરવું પડે અને પછી પીવું પડે. બરાબર. અને બીજા 26% લોકો એવા છે કે જેને ત્યાં નળ જ નથી, એટલે કે એને પાણી માટે તળાવ કુવા હેન્ડપંપ, વાવ, ઝરણા, નદી, એ બધા સરોવર, એ બધા ઉપર આધાર રાખવો પડે છે. એ પાણી ભરી લાવે, એને ઉકાળે, એને પીએ તો એને શુદ્ધ પાણી મળી શકે. બરાબર. અથવા એને જે પ્રદૂષિત પાણીનો જ ઉપયોગ કરે, આવું પાણી ગમે કુવા, હેન્ડપંપ, તળાવ એ બધાનું પાણી કેવું હોય? પ્રદૂષિત હોય. બરાબર. એટલે પાણીના રોગો વધે, પાણીજન્ય રોગોનું પ્રમાણ, કોલેરા, મરડો, ટાઇફોઇડ, બરાબર, એ રોગોનું પ્રમાણ વધી જાય. અને એ રોગોનું પ્રમાણ વધે, બીજી બાજુ આપણે ત્યાં આરોગ્યની પૂરતી સુવિધા નથી, આરોગ્યની સગવડ પણ પૂરતી નથી, જેના પરિણામે અનેક લોકો મૃત્યુ પામે છે. તો એ પણ ગરીબીનો નિર્દેશ કરે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાં કેટલા ટકા લોકોને નળ દ્વારા પાણી મળે છે? એટલે કે 63.3% લોકોને નળ દ્વારા પીવાનું પાણી મળે છે. તમારું ધ્યાન નળ પર હોવું જોઈએ, તમને ખબર પડવી જોઈએ. બરાબર. આજે સમજાવું છું એ આંકડા તમારે મોડે કરવાના છે, એટલે હું વારંવાર 3-3-4 વાર એકનો એક જવાબ 3 વાર બોલું છું, એકનો એક મુદ્દો 3 વાર રિપીટ કરું છું, કે જેથી તમને એ આંકડા મગજની અંદર અંકિત થઈ જાય અને પરીક્ષામાં તમે એ આંકડા લખી શકો. જો આંકડા લખેલા હશે તો શિક્ષક આખું વાંચવાનો પ્રયત્ન ન કરે, એ સીધું ખરું મારી ને તમને 5 માંથી 5-4 માર્ક્સ આપીને આગળ વધશે. તો પીવાનું સ્વચ્છ પાણી, બરાબર. તો આપણે ત્યાં 63.3% વસ્તીને નળ દ્વારા પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ભારત દેશમાં કુલ વસ્તીના 63.3% લોકોને નળ દ્વારા પીવાનું સ્વચ્છ પાણી મળે છે. 8.67% લોકો એવા છે કે જેના નળમાં પાણી તો આવે છે પણ એ પાણી કેવું છે? પ્રદૂષિત છે. બરાબર. અને 26% લોકો એવા છે કે જેને પાણી માટે, બરાબર, કુવા છે, તળાવ છે, નદી છે, ઝરણું છે, સરોવર છે, વાવ છે,
હેન્ડપંપ છે બરાબર એ બધા ઉપર આધાર રાખવો પડે કુવા નદી તળાવ સરોવર ઝરણો હેન્ડપંપ એ બધા ઉપર પાણી માટે આધાર રાખવો પડે છે અને આ બધે પાણી કેવું મળે પ્રદૂષિત પાણી મળે છે એટલે પાણીજન્ય રોગોનું પ્રમાણ વધે છે અને બીજી બાજુ આરોગ્યની પૂરતી સુવિધા નથી પાણીજન્ય રોગો કોલેરા ટાઇફોઇડ ત્યાર પછી મરડો ત્યાર પછી કમળો આ બધા રોગોનું પ્રમાણ વધે છે બરાબર જેના પરિણામે આંતરડા પર સોજો આવવો આંતરડામાં ઇન્ફેક્શન લાગવું બરાબર આ બધા રોગોનું પ્રમાણ વધે છે અને પૂરતી આરોગ્યની સુવિધા નથી એટલે લોકો મૃત્યુ પણ પામે છે શૌચાલયની સુવિધા આપણા દેશમાં 66% કુટુંબો એવા છે કે જેના ઘરમાં જ શૌચાલયની સુવિધા છે કુલ દેશની વસ્તીમાં 66% લોકો એવા છે કે જેના ઘરમાં જ શૌચાલયની સુવિધા છે અને 34% કુટુંબો એવા છે કે જેના ઘરમાં શૌચાલયની સુવિધા નથી એટલે એને શૌચાલય માટે શૌચક્રિયા માટે બહાર જવું પડે છે એક મૂવી આવેલું હતું ટોયલેટ તમે એ મૂવી જોઈ લેશો ને તો તમને ખબર પડશે કે શૌચાલય બનાવવું કેટલું અગત્યનું છે અને એના માટે એ વ્યક્તિ કેટલું કરે છે બરાબર શૌચાલય હશે તો સ્વચ્છતા જળવાશે જો લોકો જાહેરમાં શૌચક્રિયા માટે સંડાસ બાથરૂમ માટે જાહેરમાં જાય બરાબર તો એનાથી વાતાવરણ પ્રદૂષિત થશે બરાબર વાતાવરણ પ્રદૂષિત થશે તો લોકોને ત્યાંથી જે લોકો પસાર થશે એ લોકોને અનેક રોગ લાગુ પડશે એનામાં શારીરિક નબળાઈ આવશે શારીરિક નબળાઈ આવશે તો ઉત્પાદન બી ઘટશે અને ઉત્પાદકતા પણ ઘટશે એ કામે જઈ શકશે નહીં એટલા માટે જરૂરી છે કે ઘરે જ શૌચાલય બનાવવું બરાબર તો આપણે ત્યાં 66% કુટુંબો એવા છે કે જેના ઘરમાં જ શૌચાલયની સુવિધા છે બરાબર તો 66% કુટુંબોના ઘરમાં શૌચાલયની સુવિધા છે અને 34% લોકો એવા છે કે જેને શૌચક્રિયા માટે બહાર જવું પડે છે જાહેરમાં ખુલ્લામાં જાય છે જેના પરિણામે પ્રદૂષણ ફેલાય છે પ્રદૂષણ ફેલાવાથી ત્યાંથી જે લોકો પસાર થાય છે એ લોકોને રોગ લાગુ પડે છે અને એ લોકોમાં શારીરિક નબળાઈ આવે છે એટલે કામે જઈ શકતા નથી એટલે ઉત્પાદન પણ ઘટે છે અને ઉત્પાદકતા પણ ઘટે છે તો છેલ્લા બે મુદ્દા હું ફરીથી સમજાવું છું જોઈ લઈએ અગત્યનું પીવાનું સ્વચ્છ પાણી આપણે ત્યાં કેટલા કુટુંબોને પીવાનું સ્વચ્છ પાણી મળે છે તો લખવાનું આપણે ત્યાં 63.3% લોકોને દેશમાં કુલ વસ્તીના 63.3% કુટુંબો એવા છે કે જેને નળ દ્વારા પીવાનું સ્વચ્છ પાણી મળે છે 8.67% કુટુંબો એવા છે કે જેના નળમાં પાણી તો આવે છે પણ એ શુદ્ધ હોતું નથી પ્રદૂષિત હોય છે બરાબર અને 26% કુટુંબો એવા છે કે જેને પાણી માટે ઝરણા કુવા તળાવ નદી સરોવર હેન્ડપંપ વાવ વગેરે ઉપર આધાર રાખવો પડે છે અને એ બધાનું પાણી કેવું હોય પ્રદૂષિત હોય છે એટલે પાણીજન્ય રોગો વધે છે બીજી બાજુ આરોગ્યની સુવિધા નથી આ પણ ગરીબીનો નિર્દેશ કરે છે શૌચાલયની સુવિધા એમાં લખવાનું દેશની કુલ વસ્તી દેશની જે કુલ વસ્તી છે બરાબર એમાં 66% કુટુંબો એવા છે 66% કુટુંબો એવા છે કે જે લોકોના ઘરે જ શૌચાલયની સુવિધા છે અને બાકીના 34% કુટુંબો એવા છે કે જેમણે શૌચક્રિયા માટે બહાર જવું પડે છે સંડાસ માટે બાથરૂમ માટે બહાર જવું પડે છે બરાબર જેના પરિણામે વાતાવરણ પ્રદૂષિત થાય છે પ્રદૂષણ થાય છે પ્રદૂષણના પરિણામે જે લોકો ત્યાંથી પસાર થાય છે એ લોકોને અનેક રોગો લાગુ પડે છે એ રોગ લાગુ પડે છે બીજી બાજુ આરોગ્યની સુવિધા નથી બરાબર જેના પરિણામે લોકોની શારીરિક નબળાઈ આવે છે એ કામે જઈ શકતો નથી જેથી ઉત્પાદન પણ ઘટે છે અને ઉત્પાદકતા પણ ઘટે છે તો આ બધા 6 મુદ્દા મેં તમને સમજાવ્યા ઘરગથ્થુ વપરાશી ખર્ચ કુપોષણનું પ્રમાણ ત્યાર પછી અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર ત્યાર પછી શૌચાલયની સુવિધા તબીબી સગવડો અને પીવાનું સ્વચ્છ પાણી બરાબર તો આ 6 મુદ્દા મેં તમને સમજાવ્યા સરસ મજાની રીતે 6 મુદ્દા હોપ આશા રાખું છું કે તમને સમજ પડી હશે હોમવર્કની અંદર આ 6 મુદ્દા એકવાર લખી ને મોડે કરી નાખવાના છે ઇકોનોમિક્સની નોટમાં
એક વાર લખી અને મોડે કરી નાખવાના છે. શાંતિથી સાંભળ્યો એ બદલ આભાર. થેન્ક યુ વેરી મચ.